અમારા દાદા ગુરુ કે જેનું ખાલી નામ લેવાતા આપણા દુઃખ અને દારિદ્ર દૂર થઈ જતા, અને આજે પણ થાય છે એવા દાદા ગુરુની જે તિથિ મંદિર દ્વારા અને સમગ્ર સમાજને સાથે લઈને જે ઉજવવામાં આવે છે, તે બદલ સમગ્ર ટ્રસ્ટીગણ, સમગ્ર સમાજ ઉપર અમારા પરમ પૂજ્ય દાદા ગુરુ શ્રી શામજી બાપુ, અમારા સદગુરુદેવ પરમ પૂજ્ય શ્રી જીવરાજ બાપુ, આપણી સત્તાધાર જગ્યાના મહંત પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ સર્વેના આશીર્વાદ સમગ્ર સમાજ ઉપર વરસે તેવી પરમ કૃપાળુ પરમાત્મા મા ભગવતીને અમે પ્રાર્થના કરીએ છીએ. આપણા સૌનું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર આજની તારીખમાં જે છે તે વંશ પરંપરાગત આપા ગીગા પછી કર્મણ બાપુથી લઈ અને આજ સુધી આજે આઠમી આઠ આઠ નવ નવ પેઢીઓ થઈ અને આઠ આઠ નવ નવ પેઢીઓથી આપણા વડવાઓ પણ આ જે આ જગ્યાના સેવકો તરીકે રહ્યા છે અને સમગ્ર સમાજ સત્તાધારનો કાયમ ઋણી છે. મને બરોબર યાદ છે કે આપણા સમાજને એક વખત ભેગો કરી શામજી બાપુએ અને સર્વે સમાજની ઉપર અમીના છાટણા નાખ્યા હતા. અમીના છાટણા નાખી અને કીધું હતું કે આપણો સમગ્ર સમાજ જે ત્રણ ટક આપણે પેલા કહેતા હતા કે કડિયાનું ટુનાયડું ત્રણ ટકમાંથી આપણો સમાજ સુખી થાય અને આપણો સમાજ શારીરિક માનસિક અને આર્થિક રીતે સમૃદ્ધ બને તેવા પરમ પૂજ્ય શામજી બાપુના આશીર્વાદ પછી મને બરોબર યાદ છે કે આજે ઘણા કુટુંબો કે જે લોકો કડિયા કામ કરતા હતા એ લોકો આજે મોટા મોટા બિલ્ડરો થઈ ગયા છે. તો આ સંપૂર્ણ પરિણામ આપણી સત્તાધારની આસ્થા, સત્તાધારની શ્રદ્ધા અને એમના આશીર્વાદ થકી આપણો સમાજ વધારે ઉજળો છે અને આવતા દિવસોમાં વધારેમાં વધારે આપણું શ્રદ્ધાનું કેન્દ્ર કે સત્તાધાર છે અને યુવાન આપણા જે વિજય બાપુએ જે તેમનો પદભાર સંભાળ્યો છે મહંત તરીકે, તેઓને સૌ આપણે સૌ તેઓની સાથે રહી ખભે ખભા મિલાવી અને આપણા સમાજનું જે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર સત્તાધાર છે એ વધારેમાં વધારે ઉન્નતિના માર્ગે જાય અને વધારેમાં વધારે સમાજના લોકો એની સાથે જોડાય એનો પ્રયત્ન કરવો એ આપણા સૌ લોકોની નીતિ છે અને ફરજ છે.